શું સાચે જ તમારું પેટીએમ હવેથી બંધ થઈ જશે અને ભારતની અંદર પેટીએમ હંમેશા માટે બંધ થઈ ગયું છે અને બંધ થઈ ગયું છે તો જે આપણા પૈસા પેટીએમમાં છે એનું શું થશે તો નમસ્કાર મારા વાલેવું સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે વાત કરવાના છીએ પેટીએમ વિશેની તો અત્યાર સુધી તો મને ખબર છે કે તમારી જોડે સમાચાર પહોંચી જ ગયા છે કે જે પેટીએમ એપ્લિકેશન છે અથવા તો પેટીએમ છે તે બેન થઈ ગયું છે તમારી જોડે તો એ રીતેના જ સમાચાર આવતા હશે કે પેટીએમ બંધ અને પેટીએમ બેન આ રીતેના તમારી જોડે જેટલા પણ વિડીયો છે તે આવતા હશે પણ તેની પ્રોપર એટલે કે ટોટલ સચ્ચાઈ શું છે એટલે કે ટોટલ હક્ક હકીકત શું છે ને એ આજના વિડીયોની અંદર આપણે તમને સમજાવીશું અને શું બંધ થઈ રહ્યું છે એ પણ આપણે તમને કહીશું પેટીએમ બંધ થઈ રહ્યું છે કે બીજું કંઈ બંધ થઈ રહ્યું છે એ પણ આપણે ટોટલ તમને કહીશું તો ચલો પેટીએમ બંધ થઈ રહ્યું છે તે એકદમ સાચું છે ખોટું નથી સાચું જ છે પણ પેટીએમ છે એપ્લિકેશન છે તે બંધ નથી થઈ રહ્યું કેમ કે પેટીએમ છે તે ઘણી બધી સુવિધાઓ જે છે પ્રોવાઈડ કરે છે જેમ કે પેટીએમથી જ્યારે સ્ટાર્ટિંગમાં જે પેટીએમ એપ્લિકેશન લોન્ચ થયું ત્યારે તમે જુઓ તો પેટીએમની અંદર તમે રિચાર્જ કરી શકતા ઇલેક્ટ્રિક બિલ તે પણ તમે પે કરી શકતા અથવા તો ઘણા બધા અંદર ક્યુઆર સ્કેન કરી શકતા એવા થોડાક અમુક અમુક ફીચર્સ હતા પણ અત્યારે કેવું છે અત્યારે જે દરેક એમ સમજી લો કે દરેક માર્કેટની અંદર પેટીએમ અત્યારે ઘૂસી ગયું છે તો તમે અત્યારે ટિકિટ બુક કરો તો પણ તમને પેટીએમનો ઓપ્શન મળે છે ફાસ્ટેગ છે તેની અંદર પણ તમારે પેટીએમ જરૂર પડે છે ત્યાર પછી તમે જુઓ તો અત્યારે તો તમે જો પેટ્રોલ પંપ છે ઘણી બધી જગ્યાએ પેટીએમના ડબ્બા છે પેટીએમ કરો છે ને અત્યારે એમ સમજી લો કે ઓલ ઓવર માર્કેટની અંદર પેટીએમ કબજો કરીને બેઠું છે પણ જે બંધ થયું છે તે પેટીએમ એપ્લિકેશન નથી તે છે પેટીએમ પેમેન્ટ બેંક જેમ કે હું સાદી ભાષામાં તમને સમજાવું તો જેમ કે બેંક છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે એસબીઆઈ છે આ રીતે સ્ટેટ બેન્ક છે આ રીતે જે બેન્કો છે બેન્ક ઓફ બરોડા જેની પ્રોપર બેઠક હોય છે બેઠક ઉપર આખે આખું વર્ક કરતા હોય તમને પાસબુક આપે બેન્કનું ટોટલ વસ્તુ ડેબિટ કાર્ડ આપે એ રીતે આખી પ્રોપર બેઠક કરીને બેઠી હોય આ રીતેની જે આ જે પેટીએમ પેમેન્ટ બેંક છે તે પોતાની બ્રાન્ચો ખોલીને બેઠી હતી તેની ઉપર જે આરબીઆઈએ છે રિસ્ટ્રક્શન લગાયા છે અને કીધું છે કે ભાઈ જે ફેબ્રુઆરી મહિનો છે તેના પછી પેમેન્ટ બેંક બંધ થઈ જશે આરબીઆઈએ કીધું છે કે ભાઈ તમે અમારી જે શરતો છે એટલે કે નિયમો છે તેનું પાલન નથી કરતા એના કારણે આ બંધ કરવામાં આવે છે હવે એના શું નિયમોનું ઉલ્લંઘન કર્યું છે આરબીઆઈનું એ આરબીઆઈએ કંઈ જ પ્રોપર મેન્શન નથી કર્યું પણ હા એમણે કીધું છે કે ભાઈ હવેથી તમે જે પેટીએમ પેમેન્ટ બેંક છે તે નહીં ચલવી શકો તો હવે તમારા માટે શું છે કે ભાઈ જેને માની લો કે તમારી અંદર જો પેટીએમ એપ્લિકેશન છે ને એ બંધ નહીં થાય પેટીએમ એપ્લિકેશન છે તે યુપીઆઈથી ચાલે છે યુપીઆઈથી તમે પૈસા અવર જવર તમારી રીતે કરી શકો છો ટ્રાન્ઝેક્શન કરી શકો છો લઈ પણ શકો છો ત્યાર પછી તમે જુઓ તો વોલેટ છે હવે વોલેટ છે તે પણ બંધ નહીં થાય બંધ થશે પેમેન્ટ બેંક ઓપ્શન તમને આવતો ને તમે પેટીએમ યુઝ કરતા હશો તમને ખબર હશે જે પેટીએમ પેમેન્ટ બેંક છે બસ એ બંધ થશે એ તમારામાં હવે નહીં ચાલે અને એની અંદર તમારે પૈસા પડ્યા હોય તો ઉપાડી લેવાના છે અને તમને નુકસાન શું શું થશે કે માની લો કે તમે પેટીએમથી તમે કંઈ પણ માની લો કે ફિલ્મની ટિકિટ બુક કરેલી તો એ એ પણ કેન્સલ થઈ જશે ત્યાર પછી માની લો કે તમે એમેઝોનનું કે નેટફ્લિક્સનું કોઈ પણ સબસ્ક્રિપ્શન લીધેલું હશે એ પણ કેન્સલ થઈ જશે કેમ કે ભાઈ જો એ બ્રાન્ચ જ નથી રહેતી તો એ તમારું સબ્સ્ક્રિપ્શન કેન્સલ થઈ જશે તો હવે તમારે એનાથી બચવું કઈ રીતે હવે તમારે જેટલા પણ સબસ્ક્રિપ્શન છે તે નવા લેવા પડશે અને બીજું તો આનું કોઈ જ સમાધાન નથી પણ હા પેટીએમે ટ્વિટ કરીને એટલું કીધું છે કે જે અમારી સુવિધા છે તે અમે બંધ નહીં કરીએ ચાલુ રાખીશું પણ આરબીઆઈએ તો એમ પ્રોપર કંઈ જ દીધું છે કે ફેબ્રુઆરી પછી નહીં ચાલે પણ પેટીએમે તો કીધું છે કે ભાઈ ચાલો આપણે થોડુંક કંઈક આનું સમાધાન કરીશું બંધ નહીં કરીએ આવડી મોટી કંપની છે યાર બંધ થોડું થવા દે એમની આખી પેમેન્ટ બેંક કેમ કે એનાથી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા હોય એટલા માટે બંધ તો ન જ થાય એનું કાંઈક નીકળે સમાધાન પણ ત્યાં સુધી અત્યારે તો એમ નક્કી જ છે કે બંધ થઈ જશે એટલે તમારે જો પૈસા અંદર પડ્યા હોય તો લઈ લેવાના છે ટેન્શન નહીં લેવાનું જો ફેબ્રુઆરી મહિનો છે તમારી જોડે આખો તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત જય ચામુંડમાં